હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. એપી ટ્રાવેલ બ્લોગની અંદર સ્વાગત છે. વડનગરની આ સિરીઝની અંદર અત્યારે હું છું વડનગરના રેલવે સ્ટેશન પર. રેલવે સ્ટેશન આખું રિનોવેશન થઈ ગયું છે અને એકદમ મસ્ત મજાનું રેલવે સ્ટેશન આખું બની ગયું છે. અને અહીંયા હું તમને દેખાડીશ નરેન્દ્ર મોદી સાહેબ, જે અત્યારે આપણા પ્રધાનમંત્રી છે, એ અહીંયા જે ચાની કીટલીએ એમની ચાનો જે સ્ટોલ હતો એ જગ્યા હું તમને બતાવીશ. તો જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે, એપી ટ્રાવેલ બ્લોગ. પશ્ચિમ રેલવેના ઇતિહાસ મુજબ વડનગર રેલવે સ્ટેશનની શરૂઆત 1887માં થઈ હતી અને આ રેલવે સ્ટેશન ઉપર આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબની ચાની કીટલી હતી અને એ આજે પણ એ જ સ્થિતિમાં હયાત છે. તો વિડીયોની અંદર તમે જોડાયેલા રહેજો. આ વિડીયોની અંદર આપણે જોઈશું કે નરેન્દ્ર મોદી સાહેબ નાનપણની અંદર જે કીટલી ઉપર ચા વેચતા હતા એની સ્થિતિ કઈ છે અને કઈ પોઝિશનમાં એ અત્યારે છે. તો જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે, એપી ટ્રાવેલ બ્લોગ. હા તો ચલો મિત્રો, આપણે જોવા જઈએ નરેન્દ્ર મોદી સાહેબની કેન્ટીન તરફ. આ રોડ સીધો જ જાય છે એ જ કેન્ટીન તરફ જ્યાં નરેન્દ્ર મોદી સાહેબ નાનપણની અંદર ચા વેચતા હતા. તમે જોઈ રહ્યા છો ડાબી બાજુએ, રેલવેના ફાટકની ડાબી બાજુએ જે જગ્યાને સુરક્ષિત કરવામાં આવી છે ત્યાં જ તમને દેખાય છે નરેન્દ્ર મોદી સાહેબની કેન્ટીન. એ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો. હા તો દોસ્તો, હું અત્યારે એ જગ્યા ઉપર છું જ્યાં આગળ નરેન્દ્ર મોદી સાહેબની ચાની કેન્ટીન હતી. આ પાછળ તમે જોઈ રહ્યા છો એ જ છે જ્યાં આગળ બધા લોકોએ ઘણા બધા વાક્યોમાં લખેલું પણ છે. અને આ છે વડનગરનું રેલવે સ્ટેશન. તો આપણે નજીકથી જોઈએ, હું થોડાક ફૂટેજ તમને બતાવું. તો જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે, એપી ટ્રાવેલ બ્લોગ. જે લોકો મારી ચેનલની અંદર નવા જોડાયા છે અને ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો જોઈ રહ્યા છે તેમને નમ્ર વિનંતી કે પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આવેલા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં. મારી ચેનલની અંદર આવા જ નવા નવા સ્થળોના વિડીયો આવતા રહે છે તો તમે ઘરે બેઠા સારા સારા સ્થળો જોવાની મજા માણી શકો છો. તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ગમે તો ઘણા મિત્રોને તમે શેર પણ કરી શકો છો. અને હા, કોમેન્ટ તો જરૂરથી કરજો કે વિડીયો કેવો લાગ્યો. ધન્યવાદ. મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જરૂરથી કહેશો.
હવે મળશું નવા વિડીયો સાથે, નવી જ જગ્યા સાથે. તો આજના દિવસ માટે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય શ્રી કૃષ્ણ. તો ફરીથી મળશું આપણે એપી ટ્રાવેલ બ્લોગની અંદર નવી જગ્યા સાથે. Thank you.